નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર. તો મિત્રો, રાજકોટની અંદર છે એક સરસ મજાની હોસ્પિટલ માટે ભરતી આવેલી છે, જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ. તો મિત્રો, ચાલો આપણે જાહેરાત મુજબ માહિતી મેળવીએ. NHM એટલે કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત છે પદ્મ કુંવરબા હોસ્પિટલ રાજકોટ ખાતે આવેલી છે. એની અંદર જગ્યાઓ ખાલી છે, એના માટે તદ્દન હંગામી ધોરણે 11 મહિનાના કરાર આધારિત ફિક્સ પગારથી જગ્યા ભરવા માટેની જાહેરાત આપવામાં આવેલી છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ છે 30/1/2023 થી 8/2/2023 સુધીમાં આરોગ્ય સાથી વેબ લિંક છે, જે aarogyasathi.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર છે મિત્રો, ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ મિત્રો, આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ. પોસ્ટ નેમ, એજ્યુકેશન ક્વોલિફિકેશન, નંબર ઓફ પોસ્ટ એટલે કે કેટલી જગ્યા છે, ફિક્સ સેલેરી ઓફ મંથ એટલે કે મહિનાનો પગાર શું રહેશે, એજ લિમિટ જેવી તમામ માહિતી છે મિત્રો, આજે આપણે મેળવવાના છીએ. તો ચાલો મિત્રો, પોસ્ટ વાઇઝ માહિતી મેળવીએ. સૌ પ્રથમ વાત કરીએ SNCU ની અંદર છે સ્ટાફ નર્સ માટે જગ્યા છે, જેમાં લાયકાત જોઈએ તો કે ઉમેદવાર છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની માન્યતા પ્રાપ્ત કરેલી સંસ્થામાંથી છે, RN અથવા તો RM GNM નર્સિંગ નો કોર્સ કરેલો ફરજિયાત હોવો જોઈએ, જેની અંદર 1 જેટલી જગ્યા છે. પગાર ધોરણ છે મિત્રો 13,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે, અને ઉંમર મર્યાદા છે 39 વર્ષથી નીચેના તમામ ઉમેદવારો અરજી કરી શકશે. બીજી પોસ્ટ છે ઓક્સિજન ઓપરેટર, જેની અંદર લાયકાત જોઈએ તો કે ઉમેદવાર પાસે માધ્યમિક પરીક્ષા SSC એટલે કે ધોરણ 10 નું પ્રમાણપત્ર ફરજિયાત હોવું જોઈએ, એટલે કે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ, અને ITI ની પરીક્ષા પણ પાસ કરેલી ફરજિયાત હોવી જોઈએ. પ્રથમ પસંદગી કોને આપવામાં આવશે, કે જેઓ હાલમાં છે ઓક્સિજન સંશોધન અથવા તો PHA પ્લાન્ટનું સંચાલન કરી રહ્યા છે તેવા ઉમેદવારો, અને MOSDE અને GOI દ્વારા સંચાલિત PSA ઓક્સિજન પ્લાન્ટમાં સંચાલન અને જાળવણી પર 180 કલાકની તાલીમ મેળવેલી હોય તેવા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. બીજી પસંદગી જોઈએ તો કે ITI પાસ કરેલું હોય, પ્રશિક્ષકો હોય કે જેમણે MOSDE અથવા તો GOI દ્વારા સંચાલિત PHA ઓક્સિજન પ્લાન્ટનું સંચાલન અને જાળવણી પર છે 180 કલાકની તાલીમ મેળવેલી હોય તેવા ઉમેદવારોને બીજી પસંદગી આપવામાં આવશે. આની અંદર કુલ જગ્યા 1 જેટલી છે. પગાર ધોરણ છે મિત્રો 17,718 રૂપિયા પ્રતિ માસ એટલે કે મહિનાનો પગાર આપવામાં આવશે, અને ઉંમર મર્યાદા છે મિત્રો 40 વર્ષથી નીચેના તમામ ઉમેદવારો અરજી કરી શકશે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે અગત્યની જરૂરી સૂચના જોઈએ તો કે ઉમેદવારે છે ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે, જે aarogyasathi.gujarat.gov.in આ વેબસાઇટ છે એના ઉપર છે મિત્રો ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. RPAD હોય, સ્પીડ પોસ્ટ હોય, કુરિયર હોય કે સાદી ટપાલ દ્વારા અરજી મળેલી હોય છે એ માન્ય રહેશે નહીં, અને અરજી કરો એમાં તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના રહેશે. અધૂરી વિગત વાળી અરજી છે મિત્રો અમાન્ય રહેશે, અને ઉમેદવાર છે 1 કરતા વધારે અરજી કરી શકશે નહીં, અને વયમર્યાદા માટે છે મિત્રો જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારની છેલ્લી તારીખ છે એ ધ્યાને લેવામાં આવશે, એટલે કે વયમર્યાદા છે મિત્રો 5/2/2023 ની સ્થિતિએ ધ્યાને લેવામાં આવશે. નિમણૂકને લગતા આખરી નિર્ણય છે મિત્રો અધિક્ષક શ્રી પદ્મ કુંવરબાગ હોસ્પિટલ રાજકોટનો રહેશે, અને મૌખિક ઇન્ટરવ્યુ સમય છે ઉમેદવારોએ આરોગ્ય સાથીની અરજી, અનુભવનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રોની નકલ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે છે રૂબરૂ જઈને ઇન્ટરવ્યુ આપવાનું રહેશે જ્યારે તમને બોલાવવામાં આવે ત્યારે. તો મિત્રો, આવી રીતે છે 2 પોસ્ટ માટે પદ્મ કુંવરબા હોસ્પિટલ રાજકોટ માટે છે 11 મહિનાના કરાર આધારિત ભરતી આવેલી છે. જે મિત્રોને અરજી કરવી હોય, લાયકાત ધરાવતા હોય તેવા તમામ મિત્રો છે 8/2/2023 સુધીમાં આરોગ્ય સાથીની જે લિંક છે aarogyasathi.gujarat.gov.in આ લિંક ઉપર ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. અને મિત્રો, માહિતી સંતોષકારક લાગી હોય, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.